નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ બાર પ્રકરણ આઠ નાણાકીય સંચાલન જેને અંગ્રેજીમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કહેવાય નાણાકીય સંચાલનમાં આજે તમારે આ ચેપ્ટરની અંદર નાણાકીય સંચાલનના હેતુઓ એનું મહત્ત્વ નિર્ણયો કામગીરી પ્રકારો આ બધી બાબતોનો આપણે આજે અભ્યાસ કરવાનો છે આ ની અંદર કયા ટોપિક નથી અભ્યાસ કરવાના એ સમજાવી દઉં છું નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા લાક્ષણિકતા એના હેતુઓ એનું મહત્ત્વ ત્યારબાદ નાણાકીય નિર્ણય રોકાણકાર સંબંધિત ધિરાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત એ આપણે પૂછાતા નથી એની ચર્ચા નહીં કરી ત્યારબાદ મૂડી માળખાનો અભ્યાસ કરશું કાર્યશીલ મૂડીનો અભ્યાસ કરશું અને કાયમી મૂડી એ પણ આપણે અભ્યાસક્રમમાં છે નહીં સૌ પ્રથમ પહેલાં નાણાકીય સંચાલન માટે આપણે નાણાકીય સંચાલનની શા માટે જરૂરિયાત પડે છે થોડીક પહેલાં આપણે એને પ્રસ્તાવનાનો અભ્યાસ કરીએ જો સરળ અર્થમાં નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન નાણાંનું એટલે પૈસાનું સંચાલન કરવું એને નાણાકીય સંચાલન કહેવાય નાણું એ ધંધા માટે રક્ત સમાન છે જેમ આપણા શરીરમાં લોહીનું મહત્ત્વ જેટલું છે ને એટલું ધંધામાં નાણાંનું મહત્ત્વ છે એટલે નાણાંને ધંધાના રક્ત સમાન ગણવામાં આવ્યું છે રુધિરા વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી તેવી રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી રુધિરાભીષણ એટલે હૃદય આપણા શરીરમાં હૃદયનું કામ શું તો કે લોહીનું શુદ્ધિકરણ કરીને બધી જગ્યાએ પહોંચાડવું એમ ધંધામાં નાણાંનું મહત્ત્વ છે જો નાણું જ નહીં હોય તો ધંધો સારી રીતે ચલાવી શકાશે નહીં પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની હીટ છે જેમ કહીને આપણે કોઈ પણ બિલ્ડિંગની ઈમારત ની રચના કરવી હોય ને સારી મજબૂત તો એના માટેનો પાયો મહત્વનો હોવો જોઈએ ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું ખૂબ જ જરૂરી છે વાસ્તવમાં નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિ ફેરા રાખે છે જેમ પૃથ્વી છે એની આજુબાજુ બધું ગ્રહ ઉપગ્રહ આ બધું ફેરા રાખે છે એમ નાણું એવી ધરી છે જેની આજુબાજુ બધી આર્થિક પ્રવૃત્તિ થઈ રાખે નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે નાણાકીય સંચાલન એ નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવવા સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય ઈષ્ટતમ એટલે મહત્તમ સમયનો પસાર થવા સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર પણ આજે વિકાસ પામતું ગયું નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યાનો અભ્યાસ કરીએ વ્યવહારમાં નાણાં કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે ટૂંકમાં નાણાં કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન અલગ અલગ નિષ્ણાંતોએ એની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે આપણે એની વાત કરવાની છે જો સૌપ્રથમ એફડબલ્યુ પાઇસના મતે શું કીધું તો કે નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાંકીય સંચાલન એટલે નાણાકીય સંચાલન એટલે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી એફડબલ્યુ પાઇસે બહુ સરળ કીધું કે ભાઈ નાણાંકીય સંચાલન એટલે શું તો કે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે જે ચેમ્બર્સે શું કીધું જો નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી આલોચના એટલે વ્યવસ્થા કરવી નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના એટલે વ્યવસ્થા કરવી પ્રોફેસર એમ કિમ્બાલના મતે શું કીધું તો કે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું તેનો ઇષ્ટતમ ઉપયોગ કરી તથા તેની યોગ્ય ફાળવણી કરવી ઉપરોક્ત વ્યાખ્યા પરથી એમ સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે જેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધી બધા જ નાણાકીય નિર્ણયોને આવરી લેવા એટલે ધંધાના બધા નિર્ણયો છે એ નાણાકીય બાબતોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ જોઈએ જો પેલું સંચાલનની શાખા નાણાકીય સંચાલન એક સંચાલનની એક શાખા છે કે જેમાં નાણાંનો ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થાય છે જેમ કાર્ય કે પ્રવૃત્તિ માટે આપણે આયોજન કરીએ છીએ ન થાય તો એના ઉપર અંકુશ રાખીએ એમ નાણાં મેળવવા માટે આપણે આયોજન કરવું પડે એની કામગીરી કરવી પડે અને એના ઉપર અંકુશની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે વિશાળ કાર્યક્ષેત્ર નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન એની પ્રાપ્તિ નાણાંનો મહત્તમ ઉપયોગ યોગ્ય ફાળવણી અને તેના આયોજન તથા અંકુશનો પણ એમાં એ બાબતોનો સમાવેશ થાય છે ધંધાની શરૂઆતથી તેના અંત સુધીના બધા જ નાણાકીય કાર્યોનો સમાવેશ થાય એટલે દરેકે દરેક પ્રવૃત્તિ કરવા માટે તમારે નાણાકીય સંચાલન તો કરવું જ પડે નાણાકીય કાર્ય કરવું જ પડે કારણ કે ધંધાની શરૂઆત થઈ ત્યારથી લઈ અને ધંધાનો અંત આવે ટૂંકમાં ધંધો કદાચ બંધ કરી દેવામાં આવતો પ્રવૃત્તિઓની કામગીરી કરવા માટે આપણે નાણાંની જરૂર પડશે સંચાલકીય નિર્ણય ઘડતર માટે પણ ઉપયોગી સંચાલકીય નિર્ણય માટેના આધારે નાણાકીય સંચાલન પૂરો પાડે છે કોઈ પણ વસ્તુના ઉત્પાદન વેચાણ સંશોધન વિકાસ વગેરે બાબતો માટે નિર્ણયો માટે નાણાકીય સંચાલન ઉપર આધાર રાખવો પડે કારણ કે જો તમે નાણાકીય સંચાલન ન કરો તો તમારી કામગીરી સિદ્ધ થઈ શકે નહીં જો કીધું સંચાલનની શાખા બીજું વિશાળ કાર્યક્ષેત્ર ત્રીજું સંચાલક એ નિર્ણયનો આધાર ચોથું નાણાકીય નિર્ણયો સાથે સંબંધ જો રોકાણ મૂડી માળખું અને ડિવિડન્ડ નીતિ અંગે નિર્ણયો સાથે નાણાકીય સંચાલનનો સંબંધ છે નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન એક આધુનિક ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરે છે કારણ કે આજે નાણાકીય સંચાલનમાં તમારા પાસે કેટલા પૈસા પડ્યા એનું તમારે રોકાણ ક્યાં કરશો રોકાણ કરી લીધા પછી એમાંથી ડિવિડન્ડ કેટલું પ્રાપ્ત થશે અથવા તો તમે કોઈની પાસેથી ઊંચીના ભંડોળ પ્રાપ્ત કર્યા છે તો તમે એને ડિવિડન્ડ કે વળતર સ્વરૂપે શું ચૂકવણી કરશો આ બધી બાબતો નિર્ણય સાથે સંબંધ ધરાવે છે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન મહત્મીકરણ બીજું સંપત્તિનું મહત્મીકરણ માલિકનો એક જ ઉદ્દેશ હોય છે તો કે મહત્તમ નફો પ્રાપ્ત થવો જોઈએ અને મહત્તમ સંપત્તિનું સર્જન કરી શકતા હોવા જોઈએ ચાવીરૂપ સ્થાન નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે નાણાકીય સંચાલન છે ને એક સંચાલનની પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમમાં તમે જુઓ તો એના માળખામાં એક ચાવીરૂપ એટલે એક ઇમ્પોર્ટન્ટ સ્થાન ધરાવે છે સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ ધંધાના મોટાભાગની પ્રવૃત્તિ જેવી કે ઉત્પાદન વેચાણ બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલી છે નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદનની નીતિ વેચાણ નીતિ વગેરે નીતિ કળ ઘડતર માટે આ મહિ તમે જુઓ ને તો ઉત્પાદન વેચાણ બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન રહેશે નાણાકીય સંચાલન સંચાલન કર્મચારી સંચાલન સાથે સંબંધ નાણાકીય સંચાલનને બે ભાગ પાડી શકાય છે એક કાયમી મૂડીનું સંચાલન અને એક કાર્યશીલ મૂડીનું સંચાલન કાયમી મૂડીના સંચાલનમાં કોનો કોનો સમાવેશ થાય આવું પણ એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે તો કે કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન યંત્ર જમીન વગેરેનો સમાવેશ થાય જ્યારે કાર્યશીલ મૂડીના સંચાલન માટે રોજબરોજના ખર્ચ માટેની જરૂરિયાતોનો સમાવેશ કરવામાં આવે છે નાણાકીય સંચાલનના હેતુઓ નાણાકીય સંચાલનનો હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ નાણાકીય સંચાલન એ નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા માલિકના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે જે કંપનીના શેરહોલ્ડરો છે આ માટે નીચેના બે અભિગમોનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણે આગળ પણ જોઈ ગયા હતા પહેલું છે નફાનું મહત્મીકરણનો હેતુ અને બીજું છે સંપત્તિના મહત્મીકરણનો હેતુ અને નફાના મહત્મીકરણનો હેતુ એટલે શું તો કે નફાનું મહત્મીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી જેથી કરીને કંપનીની આવક વધે એટલે નફામાં શું થવાનો છે વધારો કંપનીમાં રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીમાં શેર ખરીદે છે આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવો જોઈએ અને ડિવિડન્ડની નીતિ નફાના મહત્મીકરણ ઉપર આધારિત છે કે ભાઈ જેમ નફો વધારે હશે એમ ડિવિડન્ડની વધારે ચૂકવણી કરવામાં આવશે આ સિદ્ધાંત વધુમાં સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ જ સ્વીકારવા જોઈએ નફાના મહત્મીકરણનો હેતુ દ્વારા કંપની શ્રેડિટ કમાણીમાં શું કરી શકે છે વધારો કે જેથી કરીને નફાના મહત્મીકરણનો ઉદ્દેશ સિદ્ધ કરી શકાય સંપત્તિના મહત્મીકરણનો હેતુ સંપત્તિના મહત્મીકરણનો હેતુ એ ચોખા વર્તમાન મૂલ્ય તરીકે ઓળખવામાં છે જેને નેટ પ્રેઝન્ટ વેલ્યુ કહેવાય ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરની સંપત્તિનું સર્જન કરે છે આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો જે કંપનીએ સ્વીકારવા જોઈએ સંપત્તિના મહત્મીકરણનો અભિગમ એ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે આ અભિગમમાં રોકડ પ્રવાહના માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાની અવગણના કરવામાં આવે છે હવે સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડી રોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેવી રીતે મળે તો કે સંપત્તિનું જે વર્તમાન મૂલ્ય અને મૂડી રોકાણ આ બે વચ્ચેનો જે તફાવત કરવામાં આવે એના આધારે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્રાપ્ત થાય છે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ સંપત્તિના વર્તમાન મૂલ્ય અને સંપત્તિ માટે જરૂરી રોકાણ ગણવામાં આવે છે નાણાકીય સંચાલનના એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપનીની સંપત્તિ મહત્તમ બને જો કંપની દ્વારા સંપત્તિનું મહત્મીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર થશે શેરબજારમાં શેરના ભાવ વધશે પરિણામે શેર હોલ્ડરની સંપત્તિનું મહત્મીકરણ થશે જેના કારણે શેરહોલ્ડરની મિલકતમાં પણ શું જોવા મળશે વધારો નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્મીકરણનો હેતુ યોગ્ય અને સાર્વધિક રીતે સ્વીકાર્ય બન્યો છે નફાના મહત્મીકરણના અભિગમ કરતાં સંપત્તિના મહત્મીકરણનો અભિગમ ખૂબ જ ચડિયાતો છે પ્રોફેસર સોલોમોન સંપત્તિના મહત્મીકરણના હેતુની તરફેણ કરે છે વિકલ્પમાં પૂછાય છે યાદ રાખજો હવે આપણે વાત કરવાની છે નાણાકીય સંચાલનનું મહત્વ ઓગણીસો પચાસ પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રાત પ્રવાહોમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્વ દિન પ્રતિદિન વધતું ગયું નાણાકીય સંચાલનના મહત્વના મુદ્દાઓની આપણે વાત કરીએ પહેલું નાણાકીય જરૂરિયાતનો અંદાજ નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળા અને ટૂંકા ગાળાની મૂડીની કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલન દ્વારા મેળવે છે પછી જ્યારે તમે ધંધાદારી એકમ ચલાવો છો ત્યારે તમે ધંધો કરો છો ત્યારે તમારે નાણાંની ટૂંકા ગાળા માટે કેટલી જરૂર પડશે લાંબા ગાળા માટે કેટલી નાણાંની જરૂરિયાત પડશે એનો અંદાજ નક્કી કરવો બીજું નાણાં પ્રાપ્તિ અંદાજ નક્કી કરી લીધા પછી કર્કસરયુક્ત ઓછામાં ઓછા ખર્ચે નાણાં ક્યાંથી પ્રાપ્ત કરવા એનો અંદાજ નક્કી કરવો જો નાણાકીય સંચાલને મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કર્કશરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવવામાં આવે છે ત્યારબાદ છે આયોજન અને અંકુશ પૈસા મેળવી લીધા પછી એનું આયોજન કરો અને એના બિનજરૂરી ખર્ચ ઉપર અંકુશ રાખો નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે થાય તે માટે નાણાંના આયોજન અને અંકુશ સાથે પણ સંબંધિત છે ચોથું છે નાણાંની વહેંચણી જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વેચણી કરો કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે તમે જે કાંઈ પૈસા કમાણી પ્રાપ્ત કરી છે એ પૈસાની એવી યોગ્ય રીતે વેચણી કરો કે જેથી દરેક એકમને નાણાં જેટલા પ્રમાણમાં જો એટલા પ્રમાણમાં સરળતાથી મળી રહે તરલતાની જાળવણી રોકડ પ્રવાહપત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી તરલતાની જાળવણી કરો જેથી કરીને અમુક રોકડ શિલ્લક હાથ ઉપર શું કરી શકાય રાખી શકાય અમુક રોકડ શિલ્લાક હાથ ઉપર રાખવાનું કારણ શું કે જેથી કરીને જ્યારે નાનાની જરૂરિયાત પડે ત્યારે તમે અમુક ખર્ચ ચૂકવવા માટે તમારી પાસે હાથ ઉપર પૈસા હોય તો તમે એ ખર્ચની ચૂકવણી સરળતાથી કરી શકો ત્યારબાદ છે આવકની વેચણી નફાનો કેટલો હિસ્સો શેર વચ્ચે વેચો ડિવિડન્ડ તરીકે વેચો નફાનો કેટલો હિસ્સો ધંધામાં પુનરોકાણ માટે નક્કી કરો આ બધી બાબતો નાણાકીય સંચાલન ઉપરથી નક્કી કરવામાં આવે છે ત્યારબાદ છે ચાલુ મિલકતોનું સંચાલન ચાલુ મિલકતોમાં રોકડ દેવાદાર સામગ્રી વેચાણપાત્ર જામીનગીરી બેંક સિલક ટૂંકમાં જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય આ ચાલુ મિલકતોના રોકાણ માટેની નીતિનું ઘડતર નક્કી કરે છે ત્યારબાદ છે નાણાકીય નિર્ણયો નાણાકીય સંચાલનમાં મૂડી બજેટ ડિવિડન્ડની નીતિ નફાનું પુનરોકાણ વગેરે મહત્ત્વના નિર્ણયો લે છે અને આ જુદા જુદા નાણાકીય સંચાલનો વચ્ચે સંકલન કરી શકે છે દાખલા તરીકે ડિવિડન્ડની નીતિ અને નફાના પુનરોકાણ વચ્ચે સંકલન હોય કે ભાઈ કેટલું ડિવિડન્ડ ચૂકવવું ધંધામાંથી કેટલા નફાનું પુનરોકાણ કરવું જેથી કરીને આપણાને આપણા પૈસા આપણાને આપણા ધંધામાં રોકી શકાય ધંધાની શાખમાં પણ વધારો ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલનનું મહત્ત્વ ખૂબ જ યોગદાન છે કાર્યશ્રમ નાણાકીય સંચાલન એ નાણાકીય અનુકૂળતા ઊભી કરે છે જેથી કર્મચારીઓને પગાર અને લેણદારોને સમયસર ચૂકવણી કરી શકાય પરિણામે ધંધાની શાખમાં સારો એવો શું કરી શકાય વધારો ત્યારબાદ છે નાણાકીય નિર્ણયો નાણાકીય નિર્ણયો ત્રણ પ્રકારના છે એક રોકાણ સંબંધિત નિર્ણયો ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો જેનો આપણે અભ્યાસક્રમમાં સમાવેશ થતો નથી એટલે આપણે એની બાબતોની ચર્ચા કરશું નહીં હવે આપણે વાત કરવાની છે મૂડી માળખું જેને કહેવાય કેપિટલ સ્ટ્રકચર કેપિટલ સ્ટ્રકચર શું છે એ સમજાવું છું જો મૂડી માળખું તો સૌ પ્રથમ પહેલાં આપણે એનો ખ્યાલ અને વ્યાખ્યા જોઈએ નાણાકીય યોજનામાં બે મહત્વના પાસા છે પહેલું એક મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે જેને મૂડીકરણનો પ્રશ્ન કહેવાય મૂડીકરણ એટલે શું તો કે મૂડીની જરૂરિયાતનો અંદાજ નક્કી કરો એટલે મૂડીકરણનો પ્રશ્ન અને બીજું છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરો કે ભાઈ પરીક્ષા ક્યાંથી પ્રાપ્ત થશે એટલે મૂડી માળખાનો પ્રશ્ન કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે કંપની વિવિધ પ્રકારની જામીનગીરી જેવી કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે વિવિધ પ્રકારની જામીનગીરીમાં કેટલા પ્રમાણમાં બહાર પાડવા તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકોએ કરવાનો હોય છે માળખું એટલે મૂડી પ્રાપ્તિ સ્થાનોના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા પ્રમાણે જામીનગીરીઓના પ્રકાર અંગેનો નિર્ણય એ કંપનીના મૂડી માળખામાં એક પ્રતિબિંબિત થાય છે એટલે કે રજૂ કરે છે હવે આપણે એની વ્યાખ્યાઓ જોઈએ તો વધારે સરળતાથી બાબતોનો તમને ખ્યાલ આવે સરળ શબ્દમાં કહીએ તો મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ તમને થઈ કહે ઉપયોગમાં લીધેલા કયા કયા પ્રાપ્તિ સ્થાનો તો કે માલિકીના હોય ઊંચીના હોય માલિકીને ઊંચીના મિશ્રણ હોય એ હું આગળ તમને સમજાવીશ ઓગલેનના જણાવ્યા પ્રમાણે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરી અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ કે ભાઈ આજે નાણાં પ્રાપ્ત કરવા માટે તમે જે કાંઈ ઉપ જામીનગીરી ઉપયોગમાં લીધી છે એના પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર વચ્ચેનું તમારે પ્રમાણ રજૂ કરવાનું છે કે ભાઈ કેટલો પ્રમાણમાં કઈ કઈ જગ્યાએથી તમે નાણાં પ્રાપ્ત કરેલા છે હવે આપણે પેલી લાક્ષણિકતાઓ જોઈએ આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ પહેલું સરળતા ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરી બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને એ કે બને એટલા ઓછા પ્રકાર પાડો કાં માત્ર ઓછીની મૂડી બહાર પાડો માલિકીની બહાર પાડો બધું ન બહાર પાડો ને કાં માલિકીનું પ્રમાણ વધારે રાખો તો ઓછીનું મૂડીનું પ્રમાણ ઓછું રાખો બીજું નફાકારકતા કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોય છે ઈષ્ટતમ એટલે મહત્તમ ત્રીજું છે નાણાંની પર્યાપ્તતા માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય પર્યાપ્ત એટલે તમારે જોઈ છે એ પ્રમાણમાં તમને નાણાં પ્રાપ્ત થાય ચોથું છે પરિવર્તનશીલતા કંપનીનું માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ જેથી બદલાતા સંજોગોને જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય હંમેશા લિક્વિડેબલ હોવું જોઈએ એટલે જેમ જેમ સમય સંજોગોને પરિસ્થિતિ બદલાતી જાય એમ એ મૂડી માળખું પણ બદલાવી શકાય કર્કસર માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ રહે એટલે કે આપણે જે મૂડી મેળવી છે એના પાછળનો જે ખર્ચ થાય છે એ ન્યૂનતમ રહે સમતુલા માલિકીની મૂડી અને ઓછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જાળવવી જોઈએ કે ભાઈ માલિકીની મૂડી કરતાં ઓછીની મૂડી વધારે ન હોવી જોઈએ જેથી કરીને માલિકોને નુકસાન થાય તરલતા જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ એટલે કે ભાઈ તમે સમયસર નાણાં ઓછીના પ્રાપ્ત કરી રહ્યા છો તો એની ચૂકવણી સમયસર કરી શકો આકર્ષણ વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે પણ આકર્ષી શકાય એવું હોવું જોઈએ નવમો ટોપિક છે સદ્ધરતા ઉછીની મૂડીનું પ્રમાણ એટલું બધું વધારે પણ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય આ બધી બાબતોને તમારે ધ્યાનમાં રાખવી પડે હવે જો એ મૂડી માળખાના પ્રકારો છે જે હું તમને સમજાવતો હતો આ યાદ રાખજો બે માર્કના પ્રશ્નમાં ખાસ કરીને વારંવાર પૂછાય છે પહેલું માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું લે એ માલિકીનું થયું ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું એ માલિકીનું થયું ઇક્વિટી શેરની સાથે ડિબેન્ચરનું માળખું એ માલિકી અને ઊછીની બેય થયું ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું ટૂંકમાં સાવ સરળ પહેલાંમાં માત્ર ઇક્વિટી શેર બીજામાં ઇક્વિટી અને પ્રેફરન્સ ત્રીજામાં ઇક્વિટી અને ડિબેન્ચર ચોથામાં ઇક્વિટી પ્રેફરન્સ અને ડિબેન્ચર હવે પછીની બાબતોના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું